જાગૃતિ ચોક્કસપણે જે રીતના સવાર થતાં જ સૌરાષ્ટ્રમાં વાતાવરણ છે તે ચોખ્ખું જોવા મળતું હોય છે, પરંતુ જેમ જેમ દિવસ પૂર્ણ થતો જતો હોય છે ને સમી સાંજ થાય છે ત્યારે વાતાવરણમાં અચાનક જ પલટો આવે છે ને વરસાદની સાથે બરફના કરા છે તે અનેક વિસ્તારોમાં પડતા હોય છે. જો વાત કરું રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર જિલ્લાની અંદર ગત સામી સાંજે જે રીતના વરસાદ વરસ્યો છે જાણે ચોમાસા જેવો માહોલ છે અનેક વિસ્તારોમાં જોવા મળ્યો હતો. ઉનાના સમાંતર ગામ છે ત્યાં 5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો હતો અને તેના કારણે ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગોંડલમાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે. સાવરકુંડલાની જો વાત કરું તો ત્યાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. માણાવદરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જો વાત કરીએ પાકની તો આ વરસાદના કારણે ઘઉં, જીરું, ચણા, ડુંગળી, તલ, બાજરી, જુવાર અને શાકભાજી જે ખેડૂતોએ વાવેલું હતું આ પાકની અંદર સૌથી વધારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. બીજી બાજુ જે રીતના ગીર પંથકની અંદર વરસાદ વરસ્યો છે તેના કારણે કેરીના પાકમાં સૌથી વધારે નુકસાની સહન કરવાનો, ખેતીના જે આંબાની ખેતી કરતા લોકો છે તેને સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે, કેરીની આવકની તૈયારીઓ થતી હોય છે, પરંતુ કમોસમી વરસાદના કારણે અનેક કેરીનો પાક છે તે ખરી પડ્યો છે, ફૂલ ખરી પડ્યા છે. જે તૈયાર કેરીઓ હતી કે જેને ઉતારવાનો સમય આવી ચૂક્યો હતો તેમાં જે કમોસમી વરસાદનું જે વરસાદ જે અડતો હોય છે તેના કારણે કેરીઓ ખરી પડી છે ને હવે તેમાં ઈયળ થવાની પણ ભીતિ છે તે સર્જાઈ રહી છે. એટલે આ વર્ષે કેરીનું ઉત્પાદન ક્યાંક ઘટવાની પૂરેપૂરી શક્યતાઓ છે તે કૃષિ વિભાગે પણ દર્શાવી છે. તો બીજી બાજુ ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા તાત્કાલિક આનો સર્વે કરાવવામાં આવે અને જે વળતર છે તે વળતર ચૂકવવાની માંગ પણ કરી રહ્યા છે. જોકે હજી આગામી 2 દિવસ સુધી પણ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. તેના કારણે ખેડૂતો છે તે અત્યારે સૌથી વધારે ચિંતામાં મુકાયા છે. કારણ કે તૈયાર ડુંગળીનો પાક છે તે હવે યાર્ડમાં આવતો હોય છે. કારણ કે ઉનાળાની અંદર એડવાન્સમાં લોકો ડુંગળી છે તે ભરતા હોય છે, પરંતુ એક તરફ ડુંગળીના ભાવ ઘટ્યા હતા, ડુંગળીનું લેવલ આવી રહ્યું છે અને તાજ ફરીથી વરસાદના કારણે ખેડૂતો છે તે સૌથી વધારે ચિંતામાં મુકાયા છે. જી જાગૃતિ. આભાર રહીમ તમામ જાણકારી.